પણ હવે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જની સમસ્યા બની છે ગુજરાતના સોળસો કિલોમીટરનો લાંબો દરિયો કિનારો આવેલો છે જ્યાં છેલ્લા કેટલાય વર્ષથી વાવાઝોડાની આફત આવી રહી છે વેધર સ્ટેશન દ્વારા ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પીએચડી કરી શકશે આ ઉપરાંત ઘણા એવા વિષયો છે જેને હજુ સુધી ધ્યાને લેવાયા નથી જેવા કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવેલું ઓઝોન લેયર ક્લાઇમેટ ચેન્જ વધતું ટેમ્પરેચર આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી વરસાદની સિઝનમાં જે બદલાવ જોવા મળ્યો છે તે આ તમામ વિષયો પર અભ્યાસ કરવાની વિદ્યાર્થીઓને તક મળશે ક્લાઇમેટ ચેન્જનો આમ જનતા પર જે પ્રભાવ પડી રહ્યો છે તે પણ એક રિસર્ચનો વિષય બની રહેવાનો છે આ વેધર સ્ટેશન બનવાથી અન્ય એક ફાયદો પણ થશે કે અમદાવાદ આસપાસના વિસ્તારનું ફોરકાસ્ટ પણ જાણવા મળશે જો કે આવનારા દિવસોમાં ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પણ વેધર સ્ટેશન સ્થાપિત થઈ શકશે જેનાથી ગુજરાતના અલગ અલગ વિસ્તારના વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મળશે બેવડી ઋતુના મારથી રાજકોટમાં ઘરે ઘરે ખાટલા જેવો ઘડાયો છે ઝાડા કેસ નોંધાતા ફફડાટ રાજ્યમાં શિયાળો વિદાય લેવા તરફ છે પરંતુ હાલના સમયે બેવડી ઋતુને કારણે રાજ્યમાં રોગચાળો વકરતો જાય છે રાજ્યમાં હાલ એવી ઋતુ ચાલી રહી છે જેમાં વહેલી સવારે કે રાત્રે બહાર નીકળો તો ઠંડી લાગે અને બપોરના સમયે નીકળ્યો તો ગરમી લાગે એ રાજ્યમાં હવે ધીમે ધીમે તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે હવે તાપમાનમાં અચાનક વધારો થઈ રહ્યો છે ત્યારે ઋતુ ચક્રમાં થયેલા ફેરફારને કારણે રાજકોટમાં રોગચાળો વકરી રહ્યો છે લોકો વાયરલ ઇન્ફેક્શનની ઝપેટમાં આવી રહ્યા છે જેને આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે તાવ શરદી જાડા ઉલટી મેલેરિયા ચિકનગુનિયા તેમજ ડેન્ગ્યુના સતત વધતા કેસને લઈને મનપા આરોગ્ય વિભાગ ચિંતામાં છે રાજકોટમાં જાડા ઉલટીના ચારસો ને દસ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું આ ઉપરાંત તાવના બસો છવ્વીસ અને શરદી ઉધરસના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અખાદ્ય અને વાસી વસ્તુઓ વેચતા વેપારીઓ પર તવાઈ છે ચોપન લિટર સોફ્ટ પણ નાશ કરાયો છે રાજકોટમાંથી અખાદ્ય અને વાસી જથ્થો પકડાવવાનો સિલસિલો યથાવત છે મનપા આરોગ્ય વિભાગ દ્વારા ઘી ચીઝ અને બટર જેવી અખાદ્ય વસ્તુઓ પકડાવવાની કાર્યવાહી કરવામાં આવી અમૂલ ચીઝ અને પીનટના નમૂના લેવાયા આ ઉપરાંત મોટા સ્ટોકિસ્ટ દરિયાલાલ ટ્રેડર્સ અને ઓમ એન્ટરપ્રાઇઝમાંથી નમૂના લેવાયા જેમાંથી એક્સપાયરી ડેટવાળી ચોપન લિટર સોફ્ટ ડ્રિંક્સનો નાશ કરવામાં આવ્યો દૂધની બનાવટની વાસી વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ પર પણ તંત્રએ તવાઈ બોલાવી આરોગ્ય વિભાગ દ્વારા ફૂગ વળેલા દાળિયા પણ પકડી પાડવામાં આવ્યા છે પચીસ કિલો દાળિયાનો જથ્થો નાશ કરવામાં આવ્યો રાજકોટમાં છેલ્લા છ મહિનામાં અનેકવાર અખાદ્ય જથ્થો પકડાયો છે અને આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે સાથે જ પાણીથી લઈ દૂધ સુધીનો અખાદ્ય અને વાસી જથ્થો મળી આવતા તંત્રએ કડક કાર્યવાહી કરી